મારા યુટ્યુબ ચેનલમાં હવે એ દિવસ આવી ગયો છે જેનો ધોરણ છ અને ધોરણ નવના વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ એટલે પીએસસી ની પરીક્ષાની જાહેરાત આજરોજ પીએસસી ની પરીક્ષાની જાહેરાત થઈ છે તો આ પીએસસી ની પરીક્ષા કોણ આપી શકે શું એલિજિબલિટી છે કેવો અભ્યાસક્રમ છે ક્યારે ફોર્મ ભરાય છે અને તેમાં માહિતી આપણે આજના વિડીયોમાં આપવાના છીએ તો આવો શરૂઆત કરીએ આજના આ વિડીયોની જેમ વાત કરી તેમ પીએસસીની પરીક્ષા આવી ગયેલ છે અને પીએસસીની પરીક્ષાની તારીખ છે ચૌદ ત્રણ બે હજાર એકવીસ તો આ દિવસે પીએસસીની પરીક્ષા હશે આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે અને તેના દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે શું છે તો કે આ પરીક્ષાના ફોર્મ કઈ વેબસાઇટ પરથી ભરાશે તો આ પરીક્ષાના ફોર્મ ડબલ્યુ 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 ડોટ બી એક્ઝામ ડોટ ઓઆરજી પરની વેબસાઇટ પરથી ભરાશે કઈ તારીખથી ભરાશે તો આ પરીક્ષાના ફોર્મ આવેદનપત્ર આઠ એક બે હજાર થી સત્યાવીસ એક બે હજાર એકવીસ સુધી ભરાશે બીજી વાત કરીએ તો તેની ફી ઓનલાઈન પણ ભરી શકાશે અને પોસ્ટ ઓફિસ થી પણ ભરી શકાશે આજે આવેદન પત્રો છે જે શાળા દ્વારા ભરવામાં આવે છે પછી પ્રાથમિક શાળા હોય કે માધ્યમિક શાળા હોય તેની તાલુકામાં અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારીને સુપ્રત કરવાની એટલે કે સબમિટ કરવાની છેલ્લી તારીખ છે ચાર બે બે હજાર એકવીસ અને આ પરીક્ષાની ફાઇનલ તારીખ છે ચૌદ ત્રણ બે હજાર એકવીસ એટલે કે ચૌદ ત્રણ બે હજાર એકવીસ ના રોજ આ પરીક્ષા આવશે હવે ઉમેદવારની લાયકાત શું હોય એલિજિબિટી શું છે તો કે પીએસસીની પરીક્ષા માટે ધોરણ છ માં ભણતો વિદ્યાર્થી કે જે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતો હોય એટલે કે સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં ભણતો હોય તે બાળક આ પરીક્ષા આપી શકશે અથવા તો માધ્યમિક માટે ધોરણ નવમાં ભણતો વિદ્યાર્થી કે જે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં ભણતો હશે તે બાળક આ પરીક્ષા આપી શકશે બીજી વાત કરીએ તો કે જે બાળક છઠ્ઠામાં છે ધોરણ છ માં છે અને આ પરીક્ષા આપવામાં માંગે છે તેમને ધોરણ પાંચમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ આવેલા હોવા જોઈએ તેવી જ રીતે માધ્યમિકમાં જે બાળક ધોરણ નવમાં છે અને પીએસસીની પરીક્ષા આપવા માંગે છે તેમને ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ આવેલા હોવા જોઈએ માધ્યમ તો કે શિષ્યવૃત્તિની પરીક્ષા માટેનું માધ્યમ ગુજરાતી હશે કોઈ હિન્દી ઇંગ્લિશ કોઈ બીજું માધ્યમ નહીં હોય ફક્ત ગુજરાતી માધ્યમમાં જ આ પરીક્ષા લેવામાં આવશે વાત કરીએ કોર્સની અભ્યાસક્રમ શું હશે તો કે પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ બંને માટે પ્રાથમિક અને માધ્યમિક માટે સમાન હશે શું હશે તો કે વિભાગ એક ભાષા અને સામાન્ય જ્ઞાન હશે જેના પ્રશ્નો શું હશે ગુણ પણ શો હશે અને સમય હશે નેવું મિનિટનો અને વિભાગ બે જેમાં હશે ગણિત વિષય અને વિજ્ઞાન વિષય એટલે કે ગણિત અને વિજ્ઞાનના પ્રશ્નો પ્રશ્નો હશે હશે ગુણ પણ શો હશે અને સમય હશે નેવું મિનિટ એટલે કે દોઢ કલાક એટલે જોઈએ તો આખી પરીક્ષા ત્રણ કલાકની હશે નેવું મિનિટનો વિભાગ એ નેવું મિનિટનો વિભાગ બે પરીક્ષા ફી માધ્યમિક માટે પચાસ રૂપિયા અને પ્રાથમિક માટે ચાલીસ રૂપિયા તેના સિવાય જે પોસ્ટલ ચાર્જ લાગતો હોય તે અલગ હશે યાદ રાખજો પ્રાથમિક માટે ચાલીસ ટકા છે અને માધ્યમિક માટે પચાસ રૂપિયા છે આવક મર્યાદા તો કે આ પરીક્ષામાં વિદ્યાર્થીની કોઈ આવક મર્યાદાને ધ્યાનમાં લેવાની નથી જ્યારે એનએમએમએસમાં આવક મર્યાદા વિશે વાત થઈ હતી જ્યારે આમાં કોઈ આવક મર્યાદા વિશે જોવા કહ્યું નથી ઓનલાઈન અરજી તો ઓનલાઈન અરજી અઢાર એક ઓનલાઈન અરજી તો ઓનલાઈન અરજી આઠ એક બે હજાર એકવીસ થી સત્યાવીસ એક બે હજાર એકવીસ ના રાત્રે ત્રેવીસ વાગીને ઓગણસાઠ મિનિટ સુધી કરી શકાશે અને જે વેબસાઇટ છે મેં હાલ જ કહ્યું હતું ડબલ્યુ 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 ડોટ જી તો આ વાત કરીએ આપણે પીએસસીની માર્ગદર્શન છે બીજું બધું અને બાકી સૂચનાઓ છે તો આ વાત થઈ પીએસસી વિષયની અને ટૂંક સમયમાં આ ચેનલમાં પીએસસીના જૂના પ્રશ્નપત્રો તેમજ અલગ અલગ વિભાગ પ્રમાણેના પ્રશ્નો પણ તેમાં મૂકવામાં આવશે અન્ય વિડીયો પણ આ ચેનલ પર મૂકવામાં આવશે તમે જો હજુ નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો હાલ આ ચેનલ પર એનએમએમએસના ડેઇલી વિડીયો અપડેટ થાય છે તો તે પણ જોવાનું ભૂલતા નહીં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો થેન્ક યુ ધન્યવાદ